हेलो फ्रेंड्स, हाउ आर यू ऑल? ऑल आर फाइन? ओके। तो मित्रों, आपरे कितना चैप्टर सीखी गया? त्रण चैप्टर सीखी गया, बराबर। पहलू चैप्टर नु नाम शू हतु? ईंटोनी इमारत। बीजू चैप्टर आपरो कयो हतु? लांबू अने टूकू। तीजू आपरो चैप्टर हतु? भोपाल नो प्रवास। હવે આજે આપણે આપણા ચોથા ચેપ્ટર ની શરૂઆત કરીએ। તો તમને ખબર છે આપણા ચોથા ચેપ્ટર નું નામ શું છે? શું છે? હા, ચલો હું તમને કહું, આપણું ચોથું ચેપ્ટર છે ટીક ટીક ટીક। તો મિત્રો, તમને એમ થતું હશે કે વળી આ ટીક 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 શું છે? તમે ક્યારે આવો અવાજ સાંભળ્યો છે? નથી સાંભળ્યો? ચાલો તો આપણે આ ચોથા ચેપ્ટરની અંદર ટીક 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 એટલે કે ઘડિયાળ વિશે શીખવાના છીએ, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે ઘરમાં બેઠા હોય છે ત્યારે ઘડિયાળને તમે જો ધ્યાનથી સાંભળી હોય, તો જ્યારે સેકન્ડ કાંટો જે ધીમે 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 જે ફરતો હોય, ત્યારે એકદમ ધ્યાનથી સાંભળજો, ટીક 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 એવો અવાજ આવતો હોય છે, બરાબર ને। જો નહીં સાંભળવું હોય તો આજે પહેલા એક કામ કરી લેજો, બરાબર ને। ઘડિયાળને લેજો અને બરાબર કાન ધરીને ધ્યાનથી સાંભળજો, જે સેકન્ડ કાંટો જે ફાસ્ટ ફરે છે તેના લીધે ઘડિયાળમાં ટીક 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 એવો અવાજ આપણને સંભળાય છે। તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ આપણા ચોથા ચેપ્ટરની, જેનું નામ છે ટીક ટીક ટીક। મારા હાથમાં કંઈક દેખાય છે? હા, શું દેખાય છે? ઘડિયાળ। તો આપણે સૌથી પહેલા આપણું ફકરાની શરૂઆત કરતા પહેલા આપણે સૌથી પહેલા ઘડિયાળ વિશે શીખી લઈએ, બરાબર। ચાલો તો આપણે ઘડિયાળ વિશે શીખીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા સરસ મજાની સુંદર દિવાલ ઘડિયાળ જોઈ શકો છો, જેમાં અંગ્રેજીમાં અંકો લખેલા હોય છે। પણ કેટલીક ઘડિયાળ એવી હોય છે કે જેમાં રોમન અંકો પણ લખેલા હોય છે। હવે આ ઘડિયાળ જુઓ કે જેમાં તમને 12 થી 24 સુધીના અંકો લખીને આપ્યા છે। આ સિવાય આપણે હાથમાં જે ઘડિયાળ પહેરીએ છીએ એમાં પણ આપણને જુદી જુદી ડિઝાઇનો વિવિધતા જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, જોયું ને કેવી જુદી જુદી ડિઝાઇન વાળી સરસ મજાની ઘડિયાળો અત્યારે હાલમાં મળે છે, તે પછી હાથમાં પહેરવાની ઘડિયાળ હોય કે પછી દિવાલ ઉપર લગાવવાની ઘડિયાળ હોય, દરેક પ્રકારની ઘડિયાળમાં અત્યારે આપણને અવનવી ડિઝાઇનો જોવા મળે છે। તો ચાલો હવે આપણે શીખીશું કે તેમાં રહેલા અંકો અને તેમાં રહેલા કાંટા વિશેની માહિતી જોઈએ આપણે। વિદ્યાર્થી મિત્રો, તમે આ એક ઘડિયાળનું ચિત્ર જોઈ શકો છો, બરાબર। હવે આપણે કોઈ પણ પ્રકારની ઘડિયાળ લીધી હોય, ભલે તે ડિઝાઇન વાળી હોય કે ડિઝાઇન વગરની હોય, પણ એની અંદર અંકો તો 1 થી લઈને ક્યાં સુધી 12 સુધી જ અંકો લખેલા હોય છે, બરાબર। એટલે ઘડિયાળમાં કેટલા અંકો હોય છે? ઘડિયાળમાં કેટલા હોય છે? 1 થી 12 અંકો આપેલા હોય છે ઘડિયાળમાં। 1 થી 12 અંકો આવેલા હોય છે। ત્યારબાદ બીજું જોઈએ તો એમાં ઘડિયાળમાં 3 કાંટા આવેલા હોય છે। કેટલા કાંટા? 3 કાંટા આવેલા હોય છે। કયા કયા કાંટા? તો જે સૌથી નાનો છે તે કેવો કહેવાય? કલાક કાંટો। શું મિત્રો? સૌથી નાનો, તો સૌથી નાનો જે કાંટો છે તે કલાક કાંટો છે। વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો મેં એક ઘડિયાળ દોરેલી છે, બરાબર। આ ઘડિયાળની અંદર કેટલા અંકો લખેલા છે? 1 થી 12 સુધીના અંકો લખેલા છે, એટલે કે ઘડિયાળમાં 1 થી 12 સુધીના અંકો આવેલા હોય છે। ત્યાર પછી ઘડિયાળમાં તમે 3 કાંટા જોઈ શકો છો। ઘડિયાળમાં કેટલા? 3 કાંટા આવેલા હોય છે। કયા કયા? તો આ સૌથી નાનો કાંટો, સૌથી નાનો કાંટો, એ સૌથી નાનો કાંટો એ કયો કાંટો છે?
કલાક કાંટો છે, સૌથી નાનો કાંટો એ કલાક કાંટો છે. ત્યાર પછી સૌથી મોટો કાંટો, સૌથી મોટો કાંટો, તો સૌથી મોટો કાંટો એ મિનિટ કાંટો છે. કયો કાંટો છે? મિનિટ કાંટો છે. અને જે એક ત્રીજો કાંટો હોય છે, જે ઘડિયાળમાં સતત ફરતો રહે છે, એ ફરતા કાંટાને આપણે શું કહીએ છીએ? સેકન્ડ કાંટો કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, બીજું કે આ જે બે અંકો રહેલા હોય છે, એટલે કે દરેક ઘડિયાળમાં જેટલા પણ અંકો છે, એ દરેક અંકોની વચ્ચે કેટલી મિનિટનો સમય હોય છે? 5 મિનિટનો સમય રહેલો હોય છે. કેટલી મિનિટનો સમય રહેલો છે? 5 મિનિટનો સમય રહેલો છે. આ 1 2 3 4 અને આ 1 5. એવી જ રીતે અહીંયા નંબર લખેલા હોય છે, 1 2 3 4 અને 5. 1 થી 2 વચ્ચે 6 7 8 અને 9, અને આ 2 એટલે 10. ત્યાર પછી 11 12 13 14 અને આ 3 એટલે 15. પછી 16 17 18 19 અને 4 5 20. ત્યાર પછી 21 22 23 24 અને આ 5 એટલે 25. ત્યાર પછી 26 27 28 29 અને એક્ઝેક્ટ 30. બરાબર? એટલે મિત્રો, તમે જોઈ શકો છો કે દરેક અંકની વચ્ચે 5 5 મિનિટનો સમય રહેલો હોય છે. હવે આ સેકન્ડ કાંટો, જે ફરતો કાંટો છે, તે જ્યારે 12 થી લઈને આખું ચક્કર એક પૂરું કરે છે, ત્યારે મિનિટ કાંટો એક કાપો ખસે છે. કેટલું ખસે છે? એક કાપો ખસે છે. એટલે કે જે આ એક્ઝેક્ટ 3 ઉપર છે, તો કેટલા થશે? અહીંયા નીચે આવશે. જે 15 છે, તે ક્યાં કેટલા થશે? 16 થશે. કેટલા થશે? 16 થશે. એટલે કે આ જે સેકન્ડ કાંટો છે, તે 12 થી ફરવાનું શરૂ કરી અને પાછો 12 ઉપર આવશે, ત્યારે મિનિટ કાંટો એક કાપો ખસશે. એવી જ રીતે જે આ મિનિટ કાંટો છે, તે 12 થી શરૂ કરીને ફરી પાછો 12 પર આવશે, એટલે 1 કલાક પૂરો થશે. એટલે જે આ નાનો કાંટો 12 ઉપર છે, તે ક્યાં આવશે? 1 ઉપર આવશે. એટલે સેકન્ડ કાંટો 1 ચક્કર પૂરું કરશે, તો મિનિટ કાંટો 1 મિનિટ આગળ વધશે. એવી જ રીતે મિનિટ કાંટો આખું ચક્કર પૂરું કરશે, તો 1 કલાક થશે. હવે મિત્રો જુઓ, અહીંયા આપણે 30 સુધી લખ્યું છે. એવી જ રીતે 6 થી 7 વચ્ચે કેટલા આવશે? 31 32 33 34 અને આ 35. 36 37 38 39 અને 40. 41 42 43 44 અને 45. 46 47 48 49 અને 50. 51 52 53 54 અને 55. 56 57 58 59 અને 60. એટલે આપણને એ તો ખ્યાલ જ છે કે 1 કલાક બરાબર 60 મિનિટ. શું થશે? 1 કલાક બરાબર 60 મિનિટ. એવી જ રીતે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. કારણ કે આ જે સેકન્ડ કાંટો છે, તે આખું ચક્કર પૂરું કરશે, એટલે કે 60 સેકન્ડ થશે,
તો 1 મિનિટ થશે એવી જ રીતે મિનિટ કા તો આખો ચક્કર પૂરો કરશે એટલે કે 60 મિનિટ પૂરા કરશે ત્યારે 1 કલાક થશે મિત્રો આ ઘડિયાળમાં પણ તમે જોઈ શકો છો બરાબર કે સેકન્ડ કાંટો જેમ જેમ ફરે છે તેમ તેમ એની સાથે શું થાય છે મિનિટ કાંટો પણ તેનું સ્થાન બદલે છે જ્યારે આ મિનિટ કાંટો આખો ચક્કર અહીંયા 12 છે 12 ઉપર છે આ મિનિટ કાંટો જ્યારે આખો ચક્કર પૂરો કરશે ત્યારે જુઓ નીચે આ કલાક કાંટો પણ તેની જગ્યા બદલી રહ્યો છે જે પહેલા 7 ઉપર હતો જે 12 ઉપર આવે ત્યારે 8 ઉપર આવશે હવે જો અહીંયા 8 ઉપર છે અહીંયા મિનિટ કાંટો 12 ઉપર છે તો આ મિનિટ કાંટો જ્યારે 1 આખું ચક્કર પૂરું કરશે મિનિટ કાંટો જ્યારે આખું ચક્કર પૂરું કરશે ત્યારે આ કલાક કાંટો ક્યાં આવી ગયો 9 ઉપર એટલે કે મિનિટ કાંટો 1 ચક્કર પૂરું કરે એટલે 1 કલાક પૂરો થાય અને આ સેકન્ડ કાંટો 1 ચક્કર પૂરું કરે તો 1 મિનિટ થાય તમે આ ઘડિયાળમાં પણ જોઈ શકો છો કે સેકન્ડ કાંટો ક્યાંય પણ ઊભો રહેતો નથી તે સતત ફરતો જ રહે છે મિત્રો આજે આપણે ઘડિયાળમાં રહેલા અંકો તેમની વચ્ચે રહેલી મિનિટ અને કલાક કાંટો મિનિટ કાંટો અને સેકન્ડ કાંટા વિશે શીખી ગયા તેમજ 60 મિનિટ બરાબર 1 કલાક અને 60 સેકન્ડ બરાબર 1 મિનિટ અથવા તો 1 કલાક બરાબર 60 મિનિટ અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ આ વિશે આજે આપણે શીખી ગયા હવે નવા વિડિયોમાં આપણે સમય જોતા શીખીશું